રાજકોટ જિલ્લાના હડમતિયા ગામે શ્રી રાધાકૃષ્ણ તથા શ્રી રામદરબાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરાયું હતું, તેમજ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, તેમજ પ્રાણ પ્રતિષ્ઠા બાદ ભવ્ય લોકડાયરાનું પણ સુંદર એવું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નામી કલાકારોએ જમાવટ કરી હતી અને આ કાર્યક્રમનો લાભ સમગ્ર ગ્રામજનોએ લીધો હતો. અહેવાલ વિજય મકવાણા. આજે હડમતિયાના આંગણે તો એવું કહેવાનું મન થાય કે ગામનું સારું આયોજન છે અને એક ધર્મમય વાતાવરણ જ્યારે અહીંયા ઊભું થયું છે, ત્યારે જેમ કે ગંગા વહેતી થઈ હોય એવી રીતે એક પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો કાર્યક્રમ છે, ત્યારે દરેક સમાજ સાથે મળીને તન મન અને ધનથી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તંગતોડ મહેનત બધાએ કરી છે અને અમને દરેક કલાકારોએ અમે અહીંયા પણ જોયું તો અમને પણ એવું લાગ્યું કે નહીં, ધર્મમય વાતાવરણ અહીં ખડું કર્યું છે હડમતિયાના આંગણે. આ ગામ ઉપરથી તો હું એટલું કહી શકું કે અમે દરેક ગામમાં કાર્યક્રમો કરતા છું, પણ અહીંયા જે સમાજ અહીંયા વસવાટ કરે છે, જે સમાજ રહે છે, એ એટલા બધા એકતાના પ્રતિક અહીંયા સાબિત થાય છે કે દરેક ગામમાં આવી એકતા હોવી જોઈએ. અહીંયા કારડીયા રાજપૂત સમાજ પણ રહે છે, ભરવાડ સમાજ પણ રહે છે, કોળી સમાજ પણ રહે છે, પણ ખભે ખભો મિલાવીને જાડેજા ક્ષત્રિય દરબારભાઈઓ પણ રહે છે, એ તમામે તમામ ખભે ખભો મિલાવીને જે કાર્ય કરી રહ્યા છે, ત્યારે હું એટલું કહીશ કે આ સંદેશો દરેક ગામ સુધી પહોંચે અને દરેક ગામમાં આવી એકતાથી આવા ધર્મના કાર્યક્રમો થાય તો 100% બહુ એકતાનું પ્રતીક સાબિત થાય છે. આજે અમારા હડમતિયા ગામને આંગણે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન સમસ્ત ગામ તરફથી કરવામાં આવ્યું. આજે લોકડાયરો રાખવામાં આવ્યો હતો. લોકડાયરાની અંદર ગુજરાતનું ઘરાણું એવા બેન શ્રી અલ્પાબેન પટેલ, ભાવનગરનું પંથકના બે માલધારી સમાજના ઘરાણા પોપટભાઈ માલધારી અને ભોજાભાઈ ભગતનો લોક સાહિત્યનો કાર્યક્રમ અમારા ગામને આંગણે યોજવામાં આવ્યો. ગામમાં ભવ્ય મંદિરનું નિર્માણ ગામના તમામ ભાઈઓ બહેનો યુવાનોના તન મન ધન અને સહકારથી પૂર્ણ કરવામાં આવ્યું છે. એના અમારા ખેડૂત ખાતેદારોએ પૂરા ખંતને મહેનતથી પૂરતા ફાળો કરી અને અમારા ગામની અંદર 60 લાખ ઉપરના ખર્ચે મંદિરનું ભવ્ય નિર્માણ કરવામાં આવ્યું હતું. ઘણા વર્ષોની અમારો સંકલ્પ હતો કે ભવ્ય મંદિરનું અમારા હડમતિયા ગામને આંગણે નિર્માણ કરવું. એ સંકલ્પ રામ દરબારનો, કૃષ્ણ ભગવાનનો એમની દયાથી આજે પરિપૂર્ણ થયો છે એનો અમને અનંત આનંદ છે. મારું નામ જસવંતસિંહ ડોડિયા.